قال الله تبارك وتعالى في كتاب المبين وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر પણ આજે મારે બધી ડિટેલ બેન નથી કરી ફક્ત નતીજો આપવો છે
શું આપણને શોભે છે કે હું કમરે બની હાશિમથી તવસ્સુલ કરું,
જ્યારે કે મારો વક્તનો ઈમામ જીવતો છે એના ઘરમાં બેઠેલો છું અને મને યકીન પણ છે કે મારો વક્તનો ઈમામ મારી વાત સાંભળે છે તો હું કેવી રીતે હું તમારે બની હાજી હઝરત અબ્બાસ અલી સલામ થી તવસ્સુલ કરું એ રડતા રડતા કહેતા કહેતા થાકી ગયો ને હજુ તો એ સુવાની તૈયારી કરતો હતો આદલે રસમરશી એસપી સાહેબ કહે છે કે હું સુવાની તૈયારી કરતો હતો એને શું જોયું કે વક્તનો ઈમામ ખુદ પોતે એના પાસે આવીને કહ્યું કે બંદે મોમિન સારા ખરાબ ની વાત નથી હું તને ફક્ત એટલું કહેવા આવ્યો છું કે વક્તના ઈમામ ના હોવા છતાં પણ મને સારું લાગે છે કે તું કમરે બની હાશિમ થી તપસ અને એ પણ આવી રીતે નહીં જ્યારે પણ મુશ્કેલીમાં ફસાઈ જાવ તો તું કે યા અબલ ગૌસ અદરિકની એ ફરિયાદ પર પહોંચવા વાળા મારી મદદ કરો તો જીરો બંને વાત થી વસ્તુ સાબિત શું થાય છે કે જે પણ અમને સાલે બજાવી લાવે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત એને એવી હયાત તૈયબતા કરે છે કે અગર કોઈ એના નામ થી દુઆ પણ કરે તો અલ્લાહ એની દુઆ ને મુસ્તજાબ કરી દે છે સલાવત પડે મોહમ્મદ વ આલ મોહમ્મદ આનાથી વધુ શું હોય શકે કે સામે મારવા વાળા હતા કરબલા ના મેદાનમાં અને આ બાજુ પોતે મરવા વાળા સામે પાણી પીવા વાળા હતા અહીંયા પ્યાસ ને ઉઠાવવા વાળા સામે જુલ્મ કરવા વાળા હતા અહીંયા પોતે મઝલૂમ હતા સામે વાળા જે પોતાની ઐશો ઇશરતમાં મશગુલ હતા તો એક તરફ અહેલે બૈત અથાર અલી સલામ અને એમના સહાબીઓ ઇબાદતમાં મશગુલ હતા પણ અઝીઝો કે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનો જે વાદો કુરાન મજીદમાં એને બયાન કર્યો કે અમે જે પણ અમને સાલે કરશે એને હયાત તૈયબ અતા કરી દેશું તો જે મારવા વાળા હતા મરી ગયા અને જે મરી ગયા હતા આ દિવસ સુધી જીવતા છે જે લોકો પાણી પીવા વાળા હતા આજે એમનું કોઈ નામ લેવા વાળું નથી અને જે લોકો તરસ્યા હતા એના નામ ઉપર આજે ન જાણે કેટલા મિલિયનો લીટર પાણી પીવડાવવા જેમની લાશોને દફન કરી દેવામાં આવી હતી એમની કબરનું આજે કોઈ નિશાન નથી અને જેમને કફન પણ નહોતું આપવામાં આવ્યું આજે એના નામનું કફન કરબલા થી લાવવામાં આવશે સલાવત પડે મોહમ્મદ વ આલ મોહમ્મદ અમે તમને હયાત તૈયબતા કરી દઈશું
ખૈમા કરબલાનો બળ્યા કે ન બળ્યા સોહદાએ કરબલાનો સમયે માળા પર લગાવવા માંડ્યા કે ન આવ્યા પણ અજી તો ઇન્સાફ થી બતાવો કે આ નામ હયા કે તૈયબ નથી તો શું કે મરા બાદ પણ નેજાના અણી ઉપર કુરાન ની તિલાવત ઇમામ હુસૈન અલી સલામ કરે છે સલામત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ મકસદ માટે આપણા દિવસો સુધી આ સૂરાનો સહારો લીધો હતો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત કુરાને મજીદનો ઇરશાદ ફરમાવે છે વલ આસ ઇમામ ઝમાન જબ અલ્લાહ તઆલા ફરજ શરીફ જદે આખીરના ઝહૂરના સમયની કસમ અનાસ ઉજ્જતે આખિરના ઝહૂરના સમયની કસમ ઇન્ન ઇન્સાન લફી ખુસ દરેક ઇન્સાન નુકસાન મોગે ભલે અત્યારે આપણે ઇમામ બાળામાં બેઠા હોય તમે અલહમદુલિલ્લાહ મોમિન છો મારા પોતાની વાત કરું છું ભલે હું અત્યારે મજલિસ પડતો હો ભલે કુરાનની આયતો આપની સામે તિલાવત કરી હોય પણ હજી જો મારું ખરું ઇમ્તિહાન તો ઇમામના ઝહૂરના સમયે છે તમારે ઝલક જોવી હોય કે વક્તના ઇમામના સામે આપણે કેવી રીતે ઉભા રહીશું તો એ ઝલક જોવી હોય તો આયતુલ્લાહ રુઝમા અલ્લાહ તમામ બરા જે કિરામો સાહેબ આપણા માથા પર બરકરાર રાખે આયતુલ્લાહ રુઝમા બશીર નજકી સાહેબના સામે જઈને બેસજો એક વખત ખબર પડી આવશે કે જેનો નાયબ સામે ખમતો નથી તો વક્તનો ઇમામ તો બહાર કાઢી મૂકશે જેનો દાવો કરીએ છીએ યા સૈયદી યા સાહેબ ઝમાન અજી લલા ઝહૂરે અજી લલા ઝહૂરે અજી લલા ઝહૂરે તો મોહમ્મદ બાકી બે બહાની કહે છે કે ખુદાનો શુકર કરો કે ઇમામ ઝહૂર નથી કરતા નહીતર અત્યારે આપણે જે ઇમામ વાળા બેઠે છે ઇમામ માડાની પણ ઊંઘીને ભાગી જશું આપણે ક્યાં તો ઇમામ નવો દિનત લઈને આવે કેમ કે આપણી જિંદગીને એવી બનાવીને મૂકી દીધી છે ફ્લેક્સિબલ ઇસ્લામના નિયમોને કાયદાઓને એવા કરી નાખ્યા કે જેવા મને ગમતા હોય એવી હદીસો યાદ કરી જે મને પ્રોફિટે આપે એ હદીસોને બધી મૂકી દીધી જે મારા નુકસાનમાં જેને શોધવું એમ કહું કુરાનની આયત દી મઝહબ અહાદીસે તમામે તમામ વસ્તુ વોટ્સએપ અને ફેસબુક માટે થઈ ગયું છે અમલ માટે નહીં મને કોઈ એવો હદીસ મોકલાવી પરબારી કે બીજાની ખાલી હદીસ ફોરવર્ડ કરો બસ બીજું કઈ નહીં વોટ્સએપનો ડેટાને યુઝ કરો પણ ક્યારે આપણા ડેટાને યુઝ કરવાની કોશિશ કરી નથી એક સવાલ પડે મોહમ્મદ વાલ મોહમ્મદ સાબિત કરવા માંગે છે કે મોહરમે કરબલાનો હતા પણ જ્યારે કરબલાનો ઇન્તકામ લેવાનો ઝહૂર ફરમાવશે તો જે પ્રમાણે ઝુહૈર બિન કૈને પોતાની માલ પોતાની જાન પોતાની ઓલાદ બધી વસ્તુ કુરબાન કરી જે પ્રમાણે મુસ્લિમ ઇબ્ને ઉસૈદાએ બધી વસ્તુને કુરબાન કરી મોલા અમે તમારા છેલ્લા ફરજન હુજ્જતે આખી ઉપર પણ બધી વસ્તુ કુરબાન કરી છેલ્લી કી નસી ઇમામ અલી અલે સલામ પર સલામ કે સન્માન મિતા અબુ ઝર કંબર બધાય સાહાબી મળે ઇમામ હસન મુસ્તફા અલે સલામ કે પણ એમને સાહાબીઓ મળે ઇમામ મસ્જિદમાં કરબલાએ કરી તો મને જેવા મળે એવા કોઈને નથી શા માટે ઇમામ ગેરત મુસે યાદ છે કેમ કે 11 ઇમામના સહાબીઓ ઈમાનને મોહબ્બત ઉપર અમલ કર્યો હતો 12મા ઇમામના ચાહવા વાળા ફક્ત મોહબ્બત તો દાવો કરે છે પણ અમલ નથી કરતા બતાવું તો મને સાબિત કરીશ આપણા ત્યાં ત્રણ ક્વોલિટી છે દુઆ એકાદ અલહમદુલિલ્લાહ બધાય દિલા
ઉચ્ચારણ કરતા છે અલ્લાહુમ્મા જઅલની મિન આવાલિહિ વ અનસારિ વલ ગાબીન અન વલ મુસારઈન ઇલૈ બે કદાય હવાઇજ વલ મુંતકલીન બે અવામિરિ વલ મુહામ્મીન અન والصادقين الى ارادته اے خدایا تو ہمارو ایمان نامون بہترین ناصر نے مددگار شمار فرماو اے ناصر نے مددگار کہ جے ایمان دی حاجت تے پوری کروا مو سوتھی پیرو دوڑے سی ایمان نا حکم نو پاما حکم نو انجام اپو متے سوتھی پیرو دوڑے سی ایمان نا اوپر آبا والی تمام بلاؤں میں ڈیفنس کروا متے سوتھی آگل رہے سی وہ بڑیس کی نہیں بڑھتا تو ہے છે કે નહીં તો આપણે સૌથી પહેલી વાત કરી કે ખુદા તું અમને ઈમાનના નાસિર અને મદદગાર નો શુમાર કરે ક્યાંથી નાસિર અને મદદગાર નોથી અલ્લાહ શુમાર કરે જે ઈમાન નો ચાલવા વાળો 24 કલાક અલમ ને પકડે તો મારા અલ્લાહ અબ્બાસ ના વાસ્તાથી મારી હાજત પૂરી કરી દે કે અમારી ઓલાદ ને આમ કરી લાગે અમારો આમ કરી લાગે અમારા દાદા નું ઉપર તકી લાગે અમારો જે કઈ હોય બધું મારું છે કે નહીં મારી હાજત ઈમાન કહે છે કે કેવી રીતે તું મારો નાસિર અને મદદગાર થઈશ પહેલા તારું તો પૂરું કર તારું પૂરું થતું નથી તો શું મારું પૂરું કરીશ તું જેને એક એક્ઝામ્પલ નો સમજાવો આપણા પાસે છે એક નાસિર એક મંસૂર અને એક નાસૂર આ ત્રણ શબ્દો માટે મેં આટલી બધી મહેનત કરી છે ક્યાં છે આપણે પોતાને ધોકામાં તો નથી રાખતા એ સમજાવવા માટે હજી આપણી મહેનત થઈ છે ત્રણ શબ્દો યાદ રાખજો નાસિર મંસૂર અને નાસૂર ત્રણે ત્રણ એક જ જેવા શબ્દો છે મંસૂર કોને કહેવાય કે જેને ઇમામ મદદ કરતો હોય જેને કોઈ મદદ કરતો હોય એને મંસૂર કહેવાય નાસિર કોને કહેવાય કે જે ઇમામ ની મદદ કરવા હોય એમાં કેટલો ડિફરન્સ છે રાતના અંધારામાં ઇમામ અલી અલે સલાતુ સલામ પોતાના ખભા ઉપર રોટલીઓના પોટલા ઉઠાવી ઉઠાવી એ ગરીબોના ત્યાં આવવા જાય એ જે ઇમામના ચાહવા વાળા હતા એ ઇમામના મંસૂર હતા પણ અલ્લાહુ અકબર અલીના બાળા પાસે હવે સલમાન ઉભો રહે તો અલી માટે સલમાન નાસિર કેટલો દીકરા છે જીરો એક છે કે ઇમામ આપવા જાય અને એક છે કે જે ઇમામ ને આપવા જાય એક એવો ચાહવાવાળો જેને ઇમામ મદદ કરે અને એક એવો ચાહવાવાળો કે જે પોતે ઇમામ ની મદદ કરે નાસિર અને મંસૂર તીસરો કયો નાસૂર નાસૂર કોને કહેવાય નાસૂર બદન ઉપર થયેલી ફોડો ફોડો સમજ્યું ફોડકી જે બદન ઉપર થાય સૌથી પહેલા એ ચામડીના નીચે એને રોગ થાય જ્યારે રોગ થાય તો તમને દુખાવો તતડવાનું શરૂ થઈ જાય આહિસ્તા આહિસ્તા જ્યારે અંદર બધું ભેગું થવા લાગે બગાડ ભેગો થાય ખરાબ થાય થયેલો બધું ભેગો થઈ જાય આહિસ્તા આહિસ્તા જ્યારે બહુ મોટો અંદર ભેગું થઈ જાય તો આહિસ્તા ચામડીને ખરાબ કરીને ઉપર પીળા કલરનું પોઈન્ટ બહાર કાઢે પછી ધીરે રહીને આહિસ્તા આહિસ્તા બહારની બધી ચામડીને ખરાબ કરીને પકાડે અને પકવ્યા પછી તમને તાવ આવે ને ન જાણે કેટલી જાતનું વ્યાધિઓ થઈ જાય એક નાની ગોળકીમાં નાની ગોળકી એ પાકે અને એના પછી એનાથી બધો ખરાબ બહાર નીકળે આ થાય થી મટે ત્યાં સુધી એક મહિનો લાગે કેટલો આને અરબીમાં શું કહેવામાં આવે છે નાસુ સમજ્યા વાત હું શું કહી ગયું ઇમામ અલી અલે સલાતુ વસલામના ટાઈમમાં નાસિર પણ હતા મંસૂર પણ હતા અને નાસૂર પણ હતા કે જે લોકો નીચે નીચે બધા ભેગા થઈને પ્રોપેગન્ડા કરે કે અલી તો શું કરે છે અલી સમજમાં નથી આવતું પોતાની અકલને પોતાની જાતને ઊંચી સમજતા કોણ કોણ હતું એ માલિકે અસ્તર કે જે નાસિર ઇમામ અલી અલે સલાતુ વસલામ જંગ સિપ્પી બહારે ઇમામ અલી અલે સલાતુ વસલામને મજબૂર કર્યા કે મોલા મુસલમાન મુસલમાનને કતલ કરે હતા કે નહીં ઇમામ હસન મુસ્તફા અલે સલાતુ વસલામ કેમ સુલા કરવી પડી કેમ કે આ નાસૂર હતા જે અમુક
અમુક સિક્કાઓ ને અમુક પૈસાઓ ખાતર સદા પડે એમના દ્વારે કે જો હેલ્પ
ઠંડુ આવે છે, કાળુ છે, ભણતર માં જુઓ તો ઝીરો, અને અમરના મેદાન તો માશાલ્લાહ. અઝીઝો આનું નામ નથી મોહબ્બત, આનું નામ નથી આશુરા, આનું નામ નથી મુહર્રમ, આનું નામ નથી લબ્બૈક યા હુસૈન. એનો મતલબ એ છે કે ઇન્સાન પહેલા પોતાની જાતને આમાદા કરે, તૈયાર કરે, પોતાની ઓલાદ કુરબાન કરવાની તૈયારી કરે, ત્યારે જઈને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની એ વાત કરી છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ વલાસ ઇન્નલ ઇન્સાન લફી ખુસ. અગર મારે જેવું ઈમાન રહ્યું તો હું હંમેશા નુકસાન જ રહેવાનું છું, કેમ કે ભલે અત્યારે મોહબ્બત અને ઈમાનનો દાવો કરતો હોઉં, પણ વક્તે ઝહૂરે ઇમામે ઝમાન જલ્લાહુ તઆલા ફરજહુ શરીફ મારું ઈમાન ને ઉડી જ નાખે છે. મને નહીં ખબર ઇમામે ઝમાન, કેમ કે હું જે લાઈફસ્ટાઈલ મારી હયાત મારે જીવવાનો જે તોર અને તરીકો છે એ ઇમામને પસંદ નથી. તો યા તો હું ઇમામને ઠુકરાવી દઈશ, યા તો હું મારા તોર અને તરીકાને આધાર અને એમની એક્ઝામ્પલ મેં આપની સમક્ષ આપ્યું કે સન્માન સન્માન ક્યારે બન્યા કે જ્યારે એમણે પોતાના જીવનના તૌર તરીકાને છોડી દીધો અને મૌલાન મુવાહિદીન અમીરુલ મુમિનીનના તૌર તરીકાને શીખ્યા, ત્યારે સન્માન એ ફારસી થી સન્માન એ મોહમ્મદી બન્યા. સલાવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. નાસૂર લોકોમાંથી શુમાર ન ફરમાવજે, ખુદાય તું અમને મંસૂર માંથી નીકાળી અને ઈમામના બહેતરીન નાસીરો મદદગારનો શુમાર ફરમાવજે. સૂરે અસરના આયતો ઉપર પંક્તિઓ ઉપર બહેતરીન તોર અને તરીકાથી સમજીને એના ઉપર અમલ પેરા થવાની તૌફીક ઇનાયત કરબલા કે જે અઝાદારી છે હું ઇબરત અને સબક અને નિશો લઈ છે, ખુદાય એને અમારા જિંદગીનો નમૂનો એ અમલ બનાવવાની તૌફીક ઇનાયત. અઝીઝો ફક્ત મસાઇલ પડવાનું નામ નથી, એને સમજવાની જરૂર છે કે ઉબુદિયત વક્તના ઇમામની ઇતાત પોતાની ફાઇશાતે ખતરાવી દેવી, શુજાતની સાથે સબર હોવું એ ફક્ત અબ્બાસ નો કમાલ. કમરે બની હાશિમ હઝરત અબુ ફતીર અબ્બાસ અલી સલાત વ સલામ વફાન પૈકર કે જેણે સાબિત કરી બતાવ્યું કે ઇમામની ઇતાત કયા અંદાજમાં કયા સમયમાં કેવી રીતે થાય. એટલું જ નહીં, કરબલાના હર શહીદે 6 મહિનાના દૂધ પીતા બાળકે પણ પોતાના ઇમામની ઇતાત કેવી રીતે કરવી એ કરી બતાવ્યું. આજની રાત કડિયા જવાન અલી અકબર જે શબીહ પૈગંબર કે જે અખલાકમાં પણ સુરતમાં પણ અને સીરતમાં પણ શબીહ પૈગંબર, એ કડિયા જવાન જનાબે અલી અકબર કે જ્યારે એમનો જન્મ થયો તો જનાબે લૈલા પાસેથી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા લઈ અને કહ્યું કે બાબી લૈલા અલી અકબર ની પરવરિશ હું કરીશ, આજથી અલી અકબર મારો. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જનાબી અલી અકબર ની પરવરિશ કરતા એક દિવસ જનાબી અલી અકબરે પોતાના બાબાને કહ્યું કે બાબા મારે દાડમ ખાવું છે, બાબા મારે દાડમ ખાવું છે. એ સમય મોસમ ન હતો દાડમ નો, પણ ઇમામે હુસૈન અલી સલાત વ સલામ એજાઝ થી એમને દાડમ ખવડાવ્યું. એ તરફ સવાલ પૂછતો પૂછતો આવ્યો કે મારે રસૂલે ખુદા ની જારત કરવી છે, રસૂલે ખુદા ક્યાં છે? તો લોકોએ એનું એડ્રેસ બતાવતા બતાવતા કહ્યું કે જો રસૂલે ખુદા ને તો ઇન્તકાલ થઈ ઘણા વર્ષો થઈ ગયા, પણ તું એક કામ કર, અગર તારે રસૂલે ખુદાની જારત કરવી હોય તો ઇમામે હુસૈન અલી સલામના ઘરે ચાલ્યો. ઇમામે હુસૈન અલી સલામના ઘરના દરવાજાને દખલ બાપ કર્યો, મજલુમે કરબલાએ દરવાજાને ખોલ્યો, કહ્યું ભાઈ બોલો શું? કહ્યું કે મોલા હું રસૂલે ખુદાની જારત માટે આવ્યો હતો, પણ મને એમ સમાચાર મળ્યા કે રસૂલે ખુદાનો ઇન્તકાલ થઈ ચૂક્યો છે.
આપના ઘરમાં અલ્લાહ એવો દીકરો અતા કર્યો છે કે સીરતો સુરતમાં શબીહે પૈગંબર છે. ઇમામ હુસૈન અલી સલાતુ વસલામ જનાબ અલી અકબર અલી સલાતુ વસલામ ના ઝાહેર ને ઘરમાં લઈ ગયા. પોતાની બહેન ને કહ્યું, બહેન ઝૈનબ, તારા લાલ અલી અકબર નો ઝાહેર આવ્યો છે, એને તૈયાર કરીને મોકલ. જનાબ અલી અકબર ને જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલી તૈયાર કરી અને ઘરના અંદર મોકલ્યા. જેવા પરદાને ઉઠાવીને જનાબ અલી અકબર ઘરમાં આવ્યા, તરત જ એ અરબ પોતે ઉભો થઈ ગયો અને કહ્યું, અસલામુ અલયક યા રસૂલલ્લાહ. ઇમામ હુસૈન અલી સલામે કહ્યું કે ભાઈ, આ રસૂલે ખુદા નથી, બલકે અમારો લાલ અલી અકબર છે. કહ્યું કે હા, મને ખબર છે કે તમારો ફરજંદ અલી અકબર છે, પણ મેં એટલું સાંભળ્યું છે કે જ્યારે રસૂલે ખુદા ચાલતા હતા તો પડેલી જમીનની માટી ઉઠી ઉઠીને અલી રસૂલે ખુદાના કદમોનો બોસો લેતી હતી. જ્યારે અલી અકબર આ પડદાના પછવાડેથી આવ્યા તો મેં એ જ વસ્તુ જોયું જે રસૂલે ખુદાની સાથે થતું હતું, કે અલી અકબર જેમ જેમ ચાલતા હતા પડેલી ફાંસી ઉઠી ઉઠીને અલી અકબરના કદમનો બોસો લેતો. ઇમામ જનાબ અલી અકબરની જારતમાં મશગુલ હતો. ઇમામ હુસૈન અલી સલાતુ વસલામે આદિશલાથી એક સવાલ કર્યો કે ભાઈ, મને બતાવો કે અલ્લાહ જબ તને આવો ફરજંદ અતા કરે તો તું શું કરીશ? કહ્યું કે મૌલા, એને પોતાના આંખો પર બેસાડીને રાખીશ. કહ્યું કે હા, એ વાત તો સાચી છે કે તું મોહબ્બતના કારણે એના આંખ ઉપર બેસાડીને રાખીશ, પણ મને બતાવો કે અગર એના પગમાં કાંટો લાગી આવે. કહ્યું કે મૌલા, હું ખુદા પાસે આખી જિંદગી દુઆ કરીશ કે મારા આંખમાં કાંટો લાગે પણ શબી એ પૈગંબરના પગમાં કાંટો ન લાગે. મઝલૂમે કરબલા પોતાના માથાને ઝુકાવીને કહ્યું, તો એ દિવસને વિચાર કર કે ગાડા બાપની સામે શબી એ રસૂલે ખુદા જેના કાળજા ઉપર ભાલો મારવાનો આવશે. આહિસ્તા આહિસ્તા જીજી સાંભળ્યું. ઇમામ ઝમાન જલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પર પૂછો આપી દે, મઝલૂમે કરબલા ને એના જવાન દીકરાનો પૂછો આપી, જનાબે લૈલાને પૂછો આપીએ, અને એ ઉમ્મીને પૂછો આપીએ કે જે પૂછો લેવા માટે ફરશે અલ્લાહ ઉપર આવે છે. જૌહરી કરબલાની શહાદતના બાદ જ્યારે ઇમામ સજ્જાદ અલી સલાત વસલામ મદીને મુનવ્વરા પહોંચ્યા તો જૌહરી ઇમામ હુસૈન ઇમામ સજ્જાદ અલી સલામ ની ખિદમત માં આવીને કહ્યું કે મૌલા, મારા ઘરે એક પ્રસંગ આવ્યો છે શાદીનો, તો મૌલા અગર આપ તશરીફ લઈ આવો તો મારા પ્રસંગનો ચાર ચાંદ લાગી જશે. ઇમામ સજ્જાદ અલી સલામે કહ્યું, શરૂ પ્રસંગ છે, કઈ બાબતનો છે? કહ્યું કે મૌલા, મારો જવાન દીકરો છે, એની શાદી હોય છે. ઇમામ સજ્જાદ અલી સલામે કહ્યું કે અગર તારા જવાન દીકરાની શાદી હોય પ્રસંગ હોય તો તું એ સૈયદે સજ્જાદને આમંત્રણ અને તેડું આપીશ કે જેની આંખોની સામે શાદી થવા લાયક 18 જવાનને શહીદ કરી દેવામાં આવ્યો. ઇમામ સજ્જાદ અલી સલામ કહે છે કે હું તારી શાદીમાં તારી મર્યાદા ભૂલી આવ્યો છું. બહુ ઇસરાર કર્યો, બહુ ઇસરાર કર્યો, બહુ ઇસરાર કર્યો. હજી તો યાદ રાખજો વાત, બહુ ઇસરાર કર્યો અને ઇસરાર કર્યા બાદ કહ્યું કે મોરા, શાદીમાં તો તમારે આવવું જ પડશે. ઇમામ સજ્જાદ અલી સલામે કહ્યું, હા, તું તારી શાદીને મજલિસે હુસૈનનો પરિવર્તન કરીને સૈયદ સજ્જાદ આવશે. સાંભળી લીધું? તારા ખુશીના પ્રસંગને મઝલૂમે કરબલાની મુસીબતમાં બદલી નાખ, સૈયદે સજ્જાદ આવશે. જોહરી ગયો પોતાના ઘરે તૈયારી કરી મજલિસની, સમય પણ મજલિસનો થઈ ગયો, સૈયદે સજ્જાદ એના ઘરે આવ્યા. ઇમામને ઇજ્જત ઓ એહતરામની સાથે મિંબરના બાજુ મળે છે. ખતીબ પોતે મિંબર ઉપર ગયો અને કરબલાની મુસીબતને બયાન કરવાનું શરૂ કર્યું. અજી જો જાણો છો, જ્યારે આ જિક્ર થયો તો શાયદ જોહરીએ ખતીબને કાનમાં વાત કરી હોય કે મુસીબત અગર બયાન કરે તો કરીએ જવાન અલી અકબરની મુસીબત બયાન કરે. લો, અજી જો ખતીબે કરીએ જવાન અલી અકબરની મુસીબતને બયાન કરી, દરેક રડવામાં મશગુલ હતા અને જ્યારે મસાયબ ખતમ થઈ ગયા તો જોહરીએ પોતાના માથાને ઊંચું કરીને જોયું તો જ
જેના બાજુમાં વક્તના ઇમામ ઇમામ સિદ્ધાર્થ બેઠેલા હતા, ઇમામ સિદ્ધાર્થ પછી બેઠો. જોહરી ઘબરાડો કે ઇમામ સિદ્ધાર્થ અલી સલામ કઈ નારાજગી થઈ, કઈ દિલ દુખાનું એ મજમામાં જોવાનું શરૂ કર્યું કે મારો મોના કઈ બીજી જગ્યાએ તો નથી બેઠો, પણ ફર્શ ઉપર ઇમામ સિદ્ધાર્થ અલી સલામ નથી. ગભરાઈને જોહરી ઉભો થયો અને દરવાજાની કોર ગયો, પણ ત્યાં પણ ઇમામ ન દેખાણ. એ જગ્યાએ ગયો જ્યાં આઝાદાર પોતાના ચપ્પલો કાઢેલા હતા, તો શું જોયું કે ઇમામ સજ્જાદ અલી સલામ ત્યાં બેઠેલા છે. હાથોને જોડીને બહુ વર્ષ કહી કે મોલા, અરે આપનું મકામ અહીંયા નથી. હજી તો આહિસ્તાથી બયાન કર્યું છે, મોલા આપનું આ મકામ નથી કે આપ આવી જગ્યાએ બેસો જ્યાં આઝાદાર પોતાના જૂતીઓ અને ચપ્પલોને કાઢતા હોય. આપી દીધી, વિદા કરી જનાબ અલી અકબર કરબલા
Yeah.
ઇમામ હુસૈન અલયહિસ્સલામ ના સલામ એના બાદ અમે જે મુસ્લિમ થયા છે મને સમજમાં ના આવ્યું કે મઝલૂમે કરબલા કેમ અલી અકબર ને આવી રીતે ઉઠાવવાની કોશિશ કરે છે કે છાતીની છાતી અલી અકબર ની લગાવી અને પછવાડે બંને હાથને મજબૂતીથી બાંધી રાખ્યો અને થોડે એક દૂર સુધી લઈ જાવ્યા મેં જોયું કે અલી અકબર ના બંને પક્કર બનાની જમીન પર ખત ખેંચી રહ્યા હતા થોડે એક દૂર લઈ ગયા ઇમામ હુસૈન અલયહિસ્સલામ અલી અકબર ને રાખી દીધા જેમાં હાથને પછવાડે થી નીકાળ્યા મેં જોયું કે જે સફેદ ફાંસી હતી અલી અકબર ના જખમ ના ખૂન ના કારણે એ ફાંસી લાલ થઈ ગઈ હું સમજી ગયો કે મઝલૂમે કરબલા શાયદ સાદા હતા કે કરીએ જવાન અલી અકબર કોઈ પણ રીતે કઈ માંગો જીવતા પહોંચી જાય તેરી મેં